નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુની વાતોમાં. મિત્રો, આજે હું તમને શ્રી રામદેવ પીરના જન્મનો ઇતિહાસ અને તેમના અમુક પરચાઓની વાત કરવાનો છું. મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે રામદેવજીના ચમત્કારોની ચર્ચા ચારે તરફ થવા લાગી તો મક્કા એટલે કે અત્યારનું સાઉદી અરેબિયા, ત્યાંથી 5 પીર એમની પરીક્ષા લેવા આવ્યા. એ એમની પરખ કરવા માગતા હતા કે રામદેવ વિશે જે પણ કહેવાય છે એ સાચું છે કે જૂઠું. બાબાએ તેમનો આદર સત્કાર કર્યો. જ્યારે ભોજનના સમય માટે જાજમ બિછાવવામાં આવી તો એક પીરે કહ્યું કે અમે તો પોતાનો કટોરો મક્કામાં જ ભૂલીને આવ્યા છીએ, એના વિના અમે ભોજન ગ્રહણ નહીં કરી શકીએ. એના પછી બધા જ પીરોએ કહ્યું કે એ પણ પોતાના જ કટોરામાં ભોજન ગ્રહણ કરવાનું પસંદ કરશે. એટલે રામદેવજીએ કહ્યું, આતિથ્ય અમારી પરંપરા છે, અમે તમને નિરાશ નહીં જ કરીએ, પોતાના જ કટોરામાં ભોજન ગ્રહણ કરવાની તમારી ઈચ્છા જરૂર પૂર્ણ થશે. આટલું કહીને બાબાએ બધા જ કટોરા રોણીચામાં જ પ્રગટ કરી દીધા. એ 5 પીરો મક્કામાં ઇસ્તેમાલ કરતા હતા. આ જોઈને પીરોએ પણ બાબાની શક્તિને પ્રણામ કર્યા અને એમણે બાબાને પીરોના પીરની ઉપાધિ પણ આપી. મિત્રો, રામદેવ પીરના જન્મનો ઇતિહાસ એવું માનવામાં આવે છે કે પીછમ ધરારા પીર ધોરારી ધરતીરા પાલનહાર શ્રી બાબા રામદેવજીના આ કળિયુગમાં અવતાર પાછળ એક પ્રસંગ જોડાયેલો છે. કહેવાય છે કે જ્યારે જ્યારે ધરતી પર પાપનો ભાર વધે છે, માનવતા પર ખતરો વધે છે, ત્યારે ત્યારે આ ધરતી પર ભગવાને અવતાર લીધો છે. આવું જ કંઈક 15મી સદીમાં થયું હતું. રાજા અજમલજીએ પોતાના રાજ્યમાં પોતાની પ્રજા સાથે સુખ શાંતિપૂર્વક રાજ્ય કરી રહ્યા હતા. એમને એક જ વાતની ઓછપ હતી, એ હતી પુત્ર રત્નની. એ સર્વસંપન્ન હોવા છતાં પણ પોતાની નિસંતાનતાને કારણે ચિંતિત રહેતા હતા. એ જગન્નાથજીના પરમ ભક્ત હતા. કહેવાય છે કે 12 વર્ષ પૂરી જઈ ચૂક્યા હતા અને એ જ્યારે પણ ત્યાં જતા પોતાના રાજ્યની સુખ શાંતિની મનોકામના કરતા. એકવાર સારો વરસાદ થવાથી એમણે ખેતી માટે પોતાના રાજ્યમાં પ્રસ્થાન કર્યું. એ સમયે કેટલાક ખેડૂતો અજમલજીને જોઈને એને અપશકુન માનીને પાછા પોતાના ઘરોની તરફ જવા લાગ્યા. એક અંધવિશ્વાસ છે કે જો કોઈ શુભ કાર્ય હેતુ માટે જાય અને સામેથી જો કોઈ નિસંતાન આવે તો અપશુકન થાય છે. ત્યારે અજમલજીએ એમણે એમ પૂછ્યું કે આટલી સરસ બારિશ થઈ છે તો તમે પાછા કેમ જાઓ છો? ત્યારે ખેડૂતોએ એમણે એમ બતાવ્યું કે તમારું નિસંતાન હોવું જ અમારા માટે અપશુકન છે, અંત ખેતરોમાં જવાનો કોઈ જ મતલબ નથી. આ સાંભળીને અજમલજીને મનોમન બહુ જ દુઃખ થયું, પરંતુ દયાળુ પ્રકૃતિના હોવાના કારણે એમણે ખેડૂતોને સજા ના કરીને એમને હાથ જોડીને ક્ષમા માંગીને વિદાય લીધી. અજમલજી જ્યારે મંદિરે પહોંચ્યા ત્યારે મંદિરમાં મૂર્તિ સમક્ષ પોતાનું દુઃખ પ્રગટ કર્યું, પરંતુ એ મૂર્તિ પાસેથી કોઈ જ પ્રત્યુત્તર ન મળતા અજમલજી ક્રોધિત થઈ ગયા અને એ મૂર્તિ પર પ્રસાદનો લડ્ડુનો પ્રહાર કર્યો. આ બધું જોઈને પૂજારીજી ત્યાં આવ્યા અને અજમલજીને પાગલ સમજીને એમ આખી દીધું કે ભગવાન તો આ પથ્થરની મૂર્તિમાં નથી, ભગવાન તો ક્ષીરસાગરની કોખમાં શેષનાગની શૈયા પર વિશ્રામ કરી રહ્યા છે. અજમલજીએ પૂજારીની વાતોમાં આવી ગયા અને ક્ષીરસાગરમાં ભગવાનના દર્શન કરવા માટે ડૂબકી લગાવી દીધી. પરંતુ ભગવાનનો ચમત્કાર તો જુઓ, વિષ્ણુ ભગવાને આ પૂજારીના કહ્યા અનુસાર જે શેષનાગની શૈયા પર અજમલજીને દર્શન આપ્યા. આ જોઈને અજમલજી પ્રસન્ન થયા, પરંતુ ભગવાન વિષ્ણુના માથા પર બંધાયેલી પટ્ટી જોઈને ચિંતિત થઈને બોલ્યા, હે પ્રભુ, તમારા માથા પર આ પટ્ટી કેમ બંધાયેલી છે? ત્યારે ભગવાન વિષ્ણુજી બોલ્યા, આ તો મારા ભક્તનો પ્રસાદ છે. આટલું સાંભળીને અજમલજી ભાવુક થઈ ગયા, પોતાની અશ્રુધારા વહાવીને પોતાના પીડાનું પ્રભુ સામે વર્ણન કરવા લાગ્યા. અજમલજીની પીડા સાંભળીને ભગવાન વિષ્ણુએ એમણે એ વચન આપ્યું કે તમે નિશ્ચિંત થઈને પોતાના ગૃહનગર તરફ પ્રસ્થાન કરો, હું સ્વયં પાદરવા સુદ બીજે આપના ઘરમાં અવતાર લઈશ. આ સાંભળીને અજમલજી આશ્વાસિત તો થઈ ગયા, પણ એમણે પૂછ્યું કે હે પ્રભુ, મારા જેવા અજ્ઞાનીને એ કેવી રીતે ખબર પડશે કે તમે પધાર્યા છો? ત્યારે પ્રભુ બોલ્યા, ભાદુડારી બીજ રો જદ ચંદો કરે પ્રકાશ, રામદેવ બણ આવશો રાખીજે વિશ્વાસ. અર્થાત જ્યારે ભાદરવા સુદ બીજે ચંદ્રના દર્શન થશે ત્યારે તમારા રાજમહેલમાં હું કંકુના પગલાથી મારું આગમન થશે. આ આશ્વાસન પામી અજમલજીએ પ્રભુ વિષ્ણુની વિદાય લીધી અને અહીં એની જ પૂજા થાય છે અને લાખો લોકો શ્રદ્ધાપૂર્વક નમન કરીને પોતાની મન્નતો પૂરી કરે છે. આ વિશાળ મંદિર પરિસર અને તેની આજુબાજુના અનેક સ્થળોથી આસ્થાથી ભરપૂર છે અને દર્શનીય છે. એમાં મુખ્ય સ્થળ છે રામદેવ પીરની સમાધિ. એમની સમાધિની વાત કરીએ તો અવતારી પુરુષ એવમ જનન અને જનની આસ્થાના પ્રતિક બાબા રામદેવજીએ પોતાની સમાધિનું સ્થળ પોતાની કર્મસ્થળી રામદેવરા રોણીચાને જ પસંદ કર્યું. બાબાએ અહીંયા
भादरव सुधी अग्यारस ने विक्रम संवत 1442 में जीवित समाधि ली थी। समाधि लेता समय बाबाए भक्तों मन में शांति एवं अमन थी रहनी सलाह आपता जीवन उच्च आदर्शों अवगत कराया। बाबाजीए स्थल पर समाधि लीधी थी। ए स्थल पर बीकानेर राजा गंगासिंह भव्य मंदिर निर्माण करा। आ मंदिर में बाबा की समाधि सिवाय एम परिवारवाला समाधिओ स्थित है। मंदिर परिसर में बाबा की मूह बोली बहन डालीबाई की समाधि, डालीबाई कंगन एवं राम जखोरा पर स्थित। तो मित्रों आता बाबा रामदेव जी परसा और जीवन इतिहास। जो हजू तेरे नवा विडियो सांभवा हो जेमा राम सरोवर, परसा बावड़ी, रूणीचा कूवो, डालीबाई झाड़, पगलिया आ बदाज विडियो तमने नवा विडियो में जाते। जो तमने इंटरेस्ट हो तो अमने कॉमेंट में जरूर थी बताजो जी अमे नवा विडियो आ टॉपिक पर बनाए। जो तमने विडियो पसंद आता है तो चैनल ने लाइक, शेयर और सब्सक्राइब करने भूलशो नहीं। तो आप मैं अपना अगला विडियो में कॉमेंट करने जरूर भूलशो नहीं। जय हिंद, जय भारत।